રીંગરોડ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી સહિત પાંચ વેપારીઓ પાસેથી તેલંગાણાના વેપારી પિતા અને બે પુત્રોએ રૂપિયા સત્તર પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુની મતાનો કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ચૂકવવાના બદલે વેપારીને હાથ ટાટિયા તોડી નાખવાની ધાકધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે પર્વતપાટીયા મગોપ સ્થિત દર્શન રેસીડેન્સીમાં રહેતા મગરાજ અમૃતલાલ રાઠી દિંગોડ શિવશક્તિ માર્કેટમાં ટેક્સ ફેબ નામથી કાપડનો ધંધો કરે છે બે વર્ષ પહેલા તેલંગાણા કરીમનગર સ્થિત મટન માર્કેટ પાસે સત્યનારાયણ સિલેક્શન નામથી ધંધો કરતા સત્યનારાયણ બોગા તેનો પુત્ર રમેશ બોગા અને શ્રીનાથ બોગા નામના વેપારીઓએ મગરાજભાઈનો સંપર્ક કરી તેમની ઓફિસે આવ્યા હતા તેલંગાણાના મોટા વેપારી હોવાનું કહી વેપારી તારાધોરણ મુજબ સાહીઠ થી નેવું દિવસમાં પૈસા ચૂકવી દેવાની મગરાજભાઈને પોતાના ઝાંસામાં ફસાવ્યા હતા ત્યારબાદ તારીખ એકત્રીસ આઠ બે હજાર ઓગણીસ થી તેર નવ બે હજાર ઓગણીસ દરમિયાન મગરાજભાઈ પાસેથી રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખથી વધુની બસો ચાલીસ નંગ સાડીઓ ખરીદી હતી તે દરમિયાન મગરાજભાઈને જીજાજી લીલાધર લક્ષ્મીનારાયણ કેલા તેમજ અન્ય ત્રણથી ચાર વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હતો આમ ત્રણેય પિતા પુત્રોએ રૂપિયા સત્તર પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુનો કાપડનો માલ ખરીદ્યા બાદ સમયસર પૈસા ચૂકવ્યા ન હતા જેથી મગરાજભાઈએ ઉઘરાણી શરૂ કરતા ત્રણેય જણા ઉશ્કેરાઈ ગયા હતા હવે પછી ઉઘરાણી કરશો તો હાથ ટાટિયા તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી આજ દિન સુધી પૈસા ચૂકવ્યા ન હતા આ બનાવ સંદર્ભે મગરાજભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે